हल्ली नो जाओ ये जो जो रेडी। जय श्री कृष्ण मित्रों, आठमा धोरणनी अंदर लास्ट लेक्चर नी अंदर बहुपदीना बहुपदी वडे भागाकार भण्या हता। आई होप तमने बधाने सारी रीते समझाणा हशे, तमे एनुं सरस रीते काम पण कर्युं हशे, पांच छ दाखला तमने होमवर्कमां आप्या हता। આજે એક દાખલામાં થોડુંક વધુ અઘરા તરફ જઈએ। દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ લઉં છું, મારી પાસે છે એક્સ ઘન પ્લસ ચાર એક્સનો સ્ક્વેર પ્લસ સેવન એક્સ માઇનસ ટ્વેલ્વ ભાગ્યા એક્સ માઇનસ વન, બરાબર। આ રકમ આપણી પાસે છે, જો અત્યાર સુધી જે મેં તમને દાખલા ગણાવ્યા એમાં મેક્સિમમ ઘાત બે હતી, હવે આપણે ત્રણ ઘાત બાજુ જઈએ, બરાબર। ધીમે ધીમે આપણે એને ટ્રેક ઉપર લાવીએ। તો આપણી પાસે જે ભાજ્ય બહુપદી છે એ છે એક્સનો ઘન વત્તા ચાર એક્સનો સ્ક્વેર વત્તા સાત એક્સ ઓછા બાર ભાગ્યા એક્સ માઇનસ વન। ચાલો એક્સ છે, એક્સનો ઘન લાવવો છે, બરાબર। હવે તો તમને થોડુંક ખ્યાલ આવતો જશે, દાખલા તરીકે મેં લાસ્ટ ટાઈમે કીધું હતું, ફરી પાછું રિમાઇન્ડર આપી દઉં, જો સહગુણકો સરખા છે એટલે એક છે, એક લાવો છે, અહીંયા છે એક્સ છે, એક્સનો ઘન લાવો છે, તો આ બે સરખા છે એટલે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। કેટલી ઘાત ઘટે છે? એક્સનો સ્ક્વેર, તો આપણે એક્સના સ્ક્વેર વડે ગુણવાનું છે। એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ એટલે આ થશે એક્સનો ઘન, એક્સ વર્ગ ગુણ્યા એક એટલે ઓછા એક્સનો સ્ક્વેર, નિશાની બદલી, આ થઈ ગઈ માઇનસની, આ થઈ ગઈ પ્લસની, આ કેન્સલ। ચાર એક્સના વર્ગમાં એક એક્સનો વર્ગ ઉમેરો એટલે આ થશે પાંચ એક્સનો વર્ગ, ઉપરથી આપણે ઉતાર્યા સાત એક્સ। હવે જુઓ તો આપણી પાસે શું છે, તો કે ભાઈ એક્સ છે, બરાબર, અહીંયા લાવવાનું છે પાંચ એક્સનો સ્ક્વેર, જુદું પાડો, આનો સહગુણક એક છે, અહીંયા પાંચ, આ એક્સ છે એક્સનો વર્ગ। એકને કેટલા વડે ગુણશું આપણે? તો કે પાંચ વડે, બરાબર। એકને પાંચ વડે ગુણી તો પાંચ થાય, વત્તા પાંચ વડે ગુણવું છે એટલે આ પાંચ। એક્સને એક્સનો વર્ગ લાવવા એક ઘાત ઘટે છે એટલે એક ઘાત વડે ગુણશું, તો પાંચ એક્સ ગુણ્યા એક્સ, આ થઈ ગયું પાંચ એક્સનો સ્ક્વેર। પાંચ એક્સ ગુણ્યા ઓછા એક એટલે ઓછા પાંચ એક્સ, આ ઓછા, આ વત્તા, આ કેન્સલ, આ બે વત્તાની નિશાની છે એટલે સરવાળો થશે, તો આ થઈ ગયું બાર એક્સ, ઉપરથી બાર ઉતાર્યા છે। ચાલો એક્સને ગુણવા પડશે કેટલા વડે, જો એક્સ છે લાવવાના કેટલા છે, બાર એક્સ એટલે એકડો અને બાર લાવવાના, એક્સ છે ને એક્સ લાવવાના છે, તો જો આ બે સરખું છે એટલે એને કંઈ ગુણવાની જરૂર નથી। એકને બાર લાવવા કેટલા વડે ગુણશું? એકને બાર લાવવા આપણે બાર વડે ગુણવું પડશે, તો બાર ગુણ્યા એક્સ, બાર એક્સ ઓછા બાર ઓછા વત્તા, આ પણ કેન્સલ, આ પણ કેન્સલ, આ જવાબ ક્લિયર। જો દાખલા અઘરા નથી, આપણે ભાગાકાર જ કરવાના છે, સિમ્પલ, પણ સમજીને કરવાના બહુપદીના। બીજો એક દાખલો લઈએ, ફોર એક્સનો ઘન માઇનસ થ્રી એક્સનો વર્ગ પ્લસ સેવન એક્સ માઇનસ એઇટ, બરાબર, સોરી સાત, ભાગ્યા એક્સ માઇનસ વન, બરાબર। ધીમે ધીમે અઘરા બાજુ જઈએ આપણે, તો આપણી પાસે રકમ છે એ શું છે, ફોર એક્સનો ઘન માઇનસ થ્રી એક્સનો સ્ક્વેર પ્લસ સેવન એક્સ માઇનસ સેવન, આ છે એક્સ માઇનસ વન। ચલો એક્સને કેટલા વડે ગુણીએ, તો ચાર એક્સનો ઘન આવે, તો મારી પાસે એક્સ છે લાવવાના છે ચાર એક્સનો ઘન, બરાબર। તો પહેલાં સહગુણકો અને ચલને જુદું પાડીએ, સહગુણક આનો એક છે, આનો સહગુણક કેટલો છે? ચાર, આની એક્સ ઘાત છે, આની એક્સની ઘન ઘાત છે। ચાલો એકને કેટલા વડે ગુણો તો ચાર થાય? તો કે એકને મારે ગુણવા પડશે ચાર વડે, તો પહેલું આવી ગયું ચાર,
એક્સ ને કેટલા વડે ગુણો તો એક્સ નો ઘન થાય? તો કે એક્સ વર્ગ ઘટે છે. એક ઘાત છે, ત્રણ ઘાત કરવા માટે બે ઘાત વડે ગુણવું પડે. બરાબર, ચલો પહેલા આની સાથે ગુણવો. તો ચાર એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ એટલે આ થશે ચાર એક્સ નો ઘન ઓછા ચાર એક્સ નો વર્ગ. આ થઈ ગયું ઓછા, આ થઈ ગયા વત્તા, આ કેન્સલ. ચાર માંથી ત્રણ ગયા એટલે આ વધ્યા એક્સ નો વર્ગ વત્તા સાત એક્સ. બરાબર, ફરી પાછું વિચારીએ ચલો કે આપણી પાસે છે શું. એક્સ લાવવાનો, પહેલું પદ જ વિચારવાનું છે, બીજા પદ વિશે વિચાર નથી કરવાનો. જો તો સહગુણક બંનેના છે નહીં એટલે એવી કોઈ આપણે નથી. કેટલી ઘાત ઘટે છે જુઓ તો અહીંયા એક ઘાત છે, આ બે ઘાત છે. તો આપણે એક ઘાત એટલે કે એક્સ વડે ગુણશું. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર, એક્સ ગુણ્યા ઓછા એક એટલે ઓછા એક્સ. બરાબર, આગ્યા વત્તે વત્તા સરવાળો કરો તો સાત ને એક આઠ એક્સ ઓછા સાત. એક્સ છે શું લાવવાનું છે? આઠ. તો એનો મતલબ એકડો છે અને આઠ લાવવાના છે. એક્સ તો છે નહીં બીમાં એટલે એ તો વિચારવાનું નથી. બરાબર, આઠ એક્સ છે, સોરી. તો એક્સ છે ને એક્સ લાવવા છે તો આ બે તો સરખા જ છે. તો એકને કેટલા વડે ગુણશું આઠ લાવવા માટે? આઠ એકા આઠ. તો આઠ ગુણ્યા એક્સ આઠ એક્સ, આઠ ગુણ્યા એક આઠ. આપણે અહીંયા આઠ બરાબર જ હતું, મારી ભૂલ છે. આઠ ઓછા વત્તા કેન્સલ, આ ઝીરો. મેં અહીંયા આઠ કર્યું હતું ને પહેલાં. બરાબર, ક્લિયર? બરાબર, હમણાં આપણે થોડુંક નાનું નાનું જ કરીએ. બરાબર, પછી આપણે વધારે તરફ જઈએ. આ થઈ ગયો થ્રી એક્સ ઘન, નવ એક્સ વર્ગ, એક્સ માઇનસ થર્ટીન. ભાગાકાર કરવાના છે એક્સ માઇનસ વન વડે. ચાલો એક્સને ગુણીને થ્રી એક્સનો ઘન લાવવો છે. શું છે આપણી પાસે? એક્સ છે. લાવવાનો શું છે? થ્રી એક્સનો ઘન. આનો સહગુણક એક છે, એના કરવાના છે ત્રણ. આ એક્સ છે, એના કરવાના છે એક્સનો ઘન. એકને ત્રણ લાવવા કેટલા વડે ગુણશું આપણે? તો કે ભાઈ ત્રણ વડે ગુણો આપણે, એટલે ગુણ્યા ત્રણ. એક્સને એક્સનો ઘન લાવવા માટે એક્સના વર્ગ વડે, જેટલી ઘાત ઘટતી હોય એટલા વડે ગુણવો પડે. તો કુલ ગુણાકાર કેટલા વડે કરવો પડશે? તો કે કુલ ગુણાકાર આપણે કરવો પડશે થ્રી એક્સના સ્ક્વેર વડે. તો થ્રી એક્સનો સ્ક્વેર ગુણ્યા એક્સ કરો એટલે આ આવશે થ્રી એક્સ ક્યુબ માઇનસ થ્રી એક્સનો સ્ક્વેર. ચાલો આ ઓછા વત્તા કેન્સલ, અહીંયા થશે બાર એક્સનો સ્ક્વેર વત્તા એક્સ. બરાબર, ચાલો આપણી પાસે શું છે? એક્સ છે, લાવવાના છે બાર એક્સનો વર્ગ. આ એકડો છે અને બાર લાવવાના છે. એક્સ છે અને એક્સનો વર્ગ લાવવાનો છે. એકડાને ગુણવું પડે બાર વડે, બાર એકા બાર. એક ઘાત ઘટે છે એટલે એક્સ. તો કુલ કેટલા વડે ગુણશું આપણે? બાર એક્સ વડે, પ્લસ બાર એક્સ. આમ હોકારો દેવાનો, હા હું પૂછું એટલે. હા ભલે અહીંયા ન બેઠા હોય પણ ઘરે બોલવાનું, અમને થોડુંક એવું લાગવું જોઈએ કે તમે બોલો છો. બરાબર, આ ખાલી દિવાલોમાં ભણાવતા નથી. ઓકે, બાર એક્સ ગુણ્યા એક્સ, બાર એક્સનો સ્ક્વેર માઇનસ બાર એક્સ. આ ઓછા આ વત્તા કેન્સલ, અહીંયા પ્લસ છે માઇનસ એટલે માઇનસ. ચાલો બારને એક, તેર એક્સ બંને વત્તા છે, ઓછા તેર. એક્સ છે, છે બેમાં એક્સ એટલે ઘાત તો સરખી જ છે. એકડો છે ને તેર લાવો છે. તો એકને આપણે ગુણશું તેર વડે. તો આ થઈ ગયું તેર એક્સ માઇનસ તેર, ઓછા વત્તા કેન્સલ, ઝીરો. ઓકે, સાચું કેજો. આ ઓનલાઈન ભણવાની મજા આવે છે કે કંટાળો આવે છે? ખાસ તો સૌથી મોટો કંટાળો શેમાં આવતો હશે કે આખા ક્લાસમાં આપણે વાતો કરી શકીએ, મજાક કરી શકીએ, મસ્તી કરી શકીએ, હેરાન કરી શકીએ એકબીજાને. ઘરે કોને કરવાના? બરાબર, તમે ભણતા ભણતા કદાચ જૂની વાતો યાદ કરો. આઠમા ધોરણમાં તમે જે ભણ્યા છો તેમાં ઘણી વખત મજાક મસ્તી થઈ હોય, કોકની આપણે
खेचता होय तो जो एकला एकला पण याद आवशे। एक माहौल बनावो बेटा, बराबर, सरस रीते तमने एवुं फील थवुं जोईए कि आपणे स्कूलमां ज भणीए छीए, तो तमने भणवानी मजा आवशे। ओके, नेक्स्ट एक्जाम्पल बाजु जईए आपणे। चौथो दाखलो आपणी पासे छे, एक्सनो घन माइनस थ्री एक्सनो स्क्वेर प्लस फोर एक्स माइनस टू ભાગ્યા એક્સ પ્લસ વન વડે કરવો છે હવે મારે, બરાબર। તો મારી પાસે જે રકમ છે એ લખી નાખું, તો કે રકમ છે એક્સનો ઘન માઇનસ થ્રી એક્સનો સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ ટુ ભાગ્યા એક્સ પ્લસ વન। ચાલો, એક્સ છે એક્સનો ઘન। હવે હું થોડુંક તમને સમજાવવા માટે આવું બધું નથી કરતો, બરાબર, તમને હજી ખ્યાલ ન આવે તો તમને કરવાની છૂટ છે। એક્સને એક્સ વર્ગ વડે ગુણવું પડે, કેટલી ઘાત ઘટે છે, તો કે બે ઘાત ઘટે છે, તો આપણે એને એક્સ વર્ગ વડે ગુણીએ, તો એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન વત્તા, બરાબર, એક્સ વર્ગ ગુણ્યા એક, એકડા વડે ગમે એ સંખ્યાને ગુણો તો એ જે સંખ્યા હોય જ આવે, માઇનસ માઇનસ, આ કેન્સલ, જો બંનેની નિશાની માઇનસ છે છે તો ઓછે ઓછે વત્તા, પણ મોટા પદની નિશાની કરો એટલે ચાર એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ। ચાલો, એક્સ છે બરાબર, શું છે આપણી પાસે, એક્સ લાવવાનું છે માઇનસ ચાર એક્સનો વર્ગ। સહગુણક જુઓ તો એકડો છે ને માઇનસ ચાર લાવવા છે, એક્સ છે ને એક્સનો વર્ગ લાવવો છે। ચાલો, એકડાને માઇનસ ચાર લાવવા માટે આપણે માઇનસ ચાર વડે ગુણવું પડે, બરાબર, એ તો બહુ સિમ્પલ છે। એક્સને એક્સનો વર્ગ લાવવા માટે એક્સ વડે ગુણવું પડે, તો કેટલા વડે ગુણશું આપણે, માઇનસ ફોર એક્સ, આ માઇનસ ફોર એક્સ, માઇનસ ફોર એક્સ ગુણ્યા એક્સ એટલે માઇનસ ફોર એક્સનો સ્ક્વેર, ઓછે વત્તે ઓછા, ચાર એક્સ ગુણ્યા એક્સ એટલે આ આવશે ચાર એક્સ, આ વત્તા વત્તા કેન્સલ, કેટલા આવશે જુઓ, જો ચાર ને ચાર આઠ એક્સ, બરાબર, આઠ એક્સમાંથી ઉપરથી ઉતાર્યો બગડો। ચાલો, બગડો છે તો આપણે હવે શું આવશે જોવો જોઈએ, એક્સ કેટલા છે, આઠ એક્સ, એક્સને આઠ વડે ગુણો તો આઠ ગુણ્યા એક્સ આઠ એક્સ વત્તા આઠ, આ માઇનસ આ કેન્સલ, માઇનસ દસ ઓછે ઓછે વત્તા, હવે આ શું વધ્યું, તો આ તમારી શેષ વધી, બરાબર, નાળિયેરની શેષ, બરાબર। એક દાખલો એવો લીધો છે આપણે કે જેમાં શેષ વધી, એટલે ખ્યાલ આવે દરેક વખતે શેષ ઝીરો આવે એવું જરૂરી નથી, ક્લિયર। ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ, સિક્સ એક્સનો ઘન માઇનસ થ્રી એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ ટેન। આપણી પાસે રકમ છે છ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ ટેન ભાગ્યા એક્સ પ્લસ વન। ચલો, એક્સ છે બરાબર, તમારી પાસે શું છે, એક્સ છે, શું લાવવાનું છે, છ એક્સનો ઘન, આનો સહગુણક એક છે, છ કરવાના છે, એક્સ છે એક્સનો ઘન કરવાનો છે, એકડાને ગુણવું પડશે આપણે છ વડે અને ગુણવું પડશે એક્સના વર્ગ વડે, કેટલા વડે ગુણશું ટોટલી, છ એક્સના વર્ગ વડે, છ એક્સનો વર્ગ ગુણ્યા એક્સ એટલે છ એક્સનો ઘન વત્તા છ એક્સનો વર્ગ, આ માઇનસ આ કેન્સલ, બંને ઓછા આવ્યા જો, એટલે ઓછે ઓછે વત્તા, છ અને ત્રણ નવ એક્સનો વર્ગ, પણ મોટા પદની નિશાની, હવે આ નિશાની ભૂલી જવાની, એટલે નિશાની છગડાની કઈ છે, માઇનસ, ઉપરથી આપણે એક્સ ઉતાર્યા, આપણી પાસે છે એક્સ લાવવાનું છે માઇનસ નવ એક્સનો વર્ગ, આનો સહગુણક કેટલો છે, એક, આનો માઇનસ નવ, આનો એક્સ છે એક્સનો વર્ગ લાવવો છે, એકને
નવ વડે ગુણો તો નવ થાય, પણ આપણે માઇનસ લાવવાના છે એટલે માઇનસ નવ વડે ગુણીએ. આને ગુણવું પડશે એક ઘાત ઘટે છે એટલે એક્સ વડે. કુલ કેટલા વડે ગુણશું આપણે? માઇનસ નવ એક્સ. માઇનસ નવ એક્સ ગુણ્યા એક્સ એટલે માઇનસ નવ એક્સનો સ્ક્વેર ઓછા નવ એક્સ વત્તા વત્તા કેન્સલ. નવ વત્તા એક્સ વત્તા એટલે આ થઈ ગયા દસ એક્સ. ઉપરથી આપણે દસ ઉતાર્યા બરાબર. તો જો તો દસ છે ને દસ એક્સ લાવવા છે તો માત્ર આપણે ગુણશું એક્સ વડે, સોરી દસ વડે. દસ ગુણ્યા એક્સ, દસ એક્સ, દસ ગુણ્યા એક દસ. આ થઈ ગયું માઇનસ, માઇનસ કેન્સલ, આ ઝીરો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. પાંચ એક્સનો ઘન વત્તા દસ એક્સનો વર્ગ વત્તા નવ એક્સ વત્તા ચાર ભાગ્યા એક્સ પ્લસ વન. બરાબર. તો આપણી પાસે છે પાંચ એક્સનો ઘન દસ એક્સનો વર્ગ નવ એક્સ વત્તા ચાર ભાગ્યા એક્સ પ્લસ વન. બરાબર. ચલો એક્સ છે, પાંચ એક્સનો ઘન લાવો છે. આ એક્સમાંથી કરવાના છે પાંચ એક્સનો ઘન. એક્સ એટલે એનો સગુણક એકડો છે, આનો સગુણક પાંચ. એક્સ છે, એક્સનો ઘન લાવો છે. એકડાને ગુણશું પાંચ વડે અને આને ગુણશું એક્સના વર્ગ વડે. તો આ આપણી પાસે આવશે કેટલું? પાંચ એક્સનો વર્ગ. પાંચ એક્સનો વર્ગ ગુણ્યા એક્સ એટલે આ થઈ જશે પાંચ એક્સનો ઘન વત્તા પાંચ એક્સનો વર્ગ ઓછા ઓછા. આ કેન્સલ. જો વત્તે ઓછે ઓછા, દસમાંથી પાંચ ગયા આપણને મળશે પાંચ એક્સનો વર્ગ, ઉપરથી ઉતાર્યા નવ એક્સ. શું છે આપણી પાસે? એક્સ લાવવાનું છે પાંચ એક્સનો વર્ગ. આનો સહગુણક કેટલો? એકડો. આનો કેટલો? પાંચડો. એક્સ છે, એક્સનો વર્ગ લાવવો છે. ચાલો એકને કેટલા વડે ગુણશું? પાંચ લાવવા માટે આપણે એકને ગુણવા પડશે પાંચ વડે. આને ગુણશું આપણે એક્સ વડે. એક ઘાત ઘટે છે ને એટલા માટે કેટલા વડે ગુણીને આપણે? પાંચ એક્સ વડે. બરાબર. જો આ પૂજા સાચું બોલી બરાબર, સરસ પૂજા. હા, જવાબ દેતું રહેવાનું બરાબર. હા, આ મહેલ જો બરાબર છે. મહેલ અહીંયા જ બેઠા છે ભાઈ. જો તોફાન કરતા કરતા આ પાંચ એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ માઇનસ માઇનસ આ કેન્સલ. નવમાંથી પાંચ બાદ કરશું એટલે આ આવશે ચાર એક્સ વત્તા ચાર. એક્સ છે, ચાર એક્સ લાવવા છે તો આપણે ગુણશું ચાર વડે. ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ, ચાર એકા ચાર. આ થઈ ગયું માઇનસ, માઇનસ કેન્સલ, આ ઝીરો જવાબ. તો ખ્યાલ આવી ગયો આખો. ચલો બેટા નેક્સ્ટ એક્ઝામ્પલ છે. એક્સનો ઘન માઇનસ આઠ એક્સનો વર્ગ વત્તા ઓગણીસ એક્સ માઇનસ બારને આપણે ત્રણ સંખ્યા વડે ભાગવાના છે. પહેલાં એક્સ માઇનસ વન વડે, પછી એક્સ માઇનસ થ્રી વડે, અને પછી એક્સ માઇનસ ફોર વડે. ચલો પહેલું લઈએ આપણે એક્સ ઘન માઇનસ આઠ એક્સનો વર્ગ વત્તા ઓગણીસ એક્સ માઇનસ બાર ભાગ્યા એક્સ માઇનસ વન. એક્સ છે અને એક્સનો ઘન લાવવો છે તો આપણે એક્સ વર્ગ વડે ગુણવું પડશે. એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ પ્લસ આ કેન્સલ. આઠમાંથી એક ગયા એટલે આ આવશે માઇનસ સાત એક્સનો વર્ગ વત્તા ઓગણીસ એક્સ. ચલો પહેલું તો અહીંયા માઇનસ નથી ને અહીંયા છે એટલે માઇનસ વડે તો ગુણવું જ પડશે. એક્સ છે, એક્સનો વર્ગ લાવો છે એટલે એક એક્સ. એકડો છે ને સાત લાવો છે એટલે એક્સ, અને એક આવશે સાત. બરાબર. સાત એક્સ ગુણ્યા એક્સ
सात एक्स नो स्क्वेर ओछे ओछे वत्ता सात एक्स गुणिया एक्स एटले सात एक्स बराबर आ थी गया वत्ता आ थी गया ओछा कैंसल ओगनीस माथी सात गया एटले एवा बार गुणिया एक्स ओछा बार एक्स छे ने बार एक्स लावा छे तो आपणे गुणवा पड़शे बार वडे आ आवशे बार एक्स ओछा बार वत्ता वत्ता कैंसल आ थई गई जीरो એટલે પહેલાં વડે ભાગી લીધું. હવે આ જ રકમને આપણે એક્સ માઇનસ થ્રી વડે ભાગીએ બરાબર કે આપણી પાસે છે એક્સનો ઘન માઇનસ આઠ એક્સનો વર્ગ વત્તા ઓગણીસ એક્સ માઇનસ બાર ભાગ્યા એક્સ માઇનસ થ્રી. ચલો એક્સ છે એક્સનો ઘન લાવો છે કેટલી ઘાત ઘટે છે? યસ બે ઘાત. એક્સ વર્ગ ગુણ્યા એક્સ એટલે એક્સનો ઘન. નમન સીધો બે માઇનસ થ્રી એક્સ નો સ્ક્વેર એક્સ વર્ગ ગુણ્યા થ્રી ઓછા વત્તા તું ને આયુષ હજી વાત જ કરો છો. માઇનસ આઠ વત્તા ત્રણ બરાબર કેટલા થશે? પાંચ એક્સ નો વર્ગ. મોટા પદની નિશાની એટલે માઇનસ પાંચ એક્સ નો વર્ગ વત્તા ઓગણીસ એક્સ. ક્લિયર? યસ. એક્સ છે માઇનસ, પહેલાં તો માઇનસ લાવવા છે એટલે માઇનસ મૂકી જ દઉં. એક્સ અહીંયા સગુણક એક છે, અહીંયા પાંચ છે એટલે એકને પાંચ વડે ગુણવા પડશે અને એક ઘાત વધારવી છે એટલે એક્સ. તો માઇનસ પાંચ એક્સનો સ્ક્વેર ઓછે ઓછે વત્તા પંદર એક્સ વત્તા ઓછા કેન્સલ આ આવશે ચાર એક્સ. ઉપરથી બાર ઉતાર્યા આપણે. એક્સ છે ચાર એક્સ લાવવા છે આપણે ગુણશું ચાર વડે ઝીણી બરાબર ને. ચાર તેરીને બાર ઓછા વત્તા કેન્સલ આ થઈ ગયું ઝીરો. લાસ્ટ એક્સ માઇનસ ફોર વડે કરી આ જ દાખલામાં. મજા આવે છે ને? વત્તા ઓગણીસ એક્સ માઇનસ બાર આ થઈ ગયું એક્સ માઇનસ ચાર વડે. એક્સ છે અને એક્સનો ઘન લાવો છે એટલે આ તમારા માટે આવશે એક્સ વર્ગ વડે. આ એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો સ્ક્વેર ઓછા વત્તા કેન્સલ. માઇનસ આઠ વત્તા ચાર એટલે આ આવશે માઇનસ ફોર એક્સનો સ્ક્વેર વત્તા ઓગણીસ એક્સ. એક્સ છે ને માઇનસ ચાર એક્સનો સ્ક્વેર લાવવા છે એટલે પહેલું તો માઇનસ ચાર એક્સ, તો માઇનસ ચાર એક્સનો વર્ગ ઓછે ઓછે વત્તા સોળ એક્સ વત્તા ઓછા કેન્સલ. ઓગણીસમાંથી સોળ ગયા એટલે આ આવ્યા થ્રી એક્સ, ઉપરથી આવતા બાર. ચલો એક્સ છે થ્રી એક્સ લાવવા છે સિયાલી. શું એક્સ છે થ્રી એક્સ લાવવા છે સિયાલી કેટલા વડે ગુણશું? એક્સને થ્રી એક્સ લાવવા માટે ત્રણ વડે ગુણવા પડે. યસ વેરી ગુડ. ત્રણ ગુણ્યા એક્સ થ્રી એક્સ ત્રણ ચોક બાર આ થઈ ગયું માઇનસ આ પ્લસ કેન્સલ ઝીરો. ઓકે.